અંતે સન્માનીય ધારાસભ્ય શ્રી કેશુભાઈ નકરાણી, અન્ય અધિકારીઓ, મારા ગારિયાધારના નગરજનો તથા મારા વયસ્ક ભાઈઓ તથા બહેનો, શત્રુંજય તારંગા ઈડર પાવાગઢ ગિરનાર શિખરે શિખરે દેવ મંદિરો શુર તથા રસ્તા ગીર જંગલે વીર ટણકતો સિંહ અભય ઉલ્લાસ રંગપુર લોથલ ને ટીમે ગુંજે ગત ઇતિહાસ ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ધન્ય ગીરા ગુજરાતી કૃષ્ણ ચરણ રસ પુનિત ધરા આ ગાંધી ગીરા ગુજરાતી છેક હરપ્પન સંસ્કૃતિ થી હાવર્ડ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ સુધી વિસ્તરેલી ગુજરાતની અસ્મિતાના રંગદે બસંતી મિજાજને રજૂ કરવાની આ તક છે. તેથી હું કૃષિ ઉપાધ્યાય આઝાદીનો આશક ગુજરાત વિષય પર મારું વક્તવ્ય રજૂ કરું છું. આઝાદી એટલે ફ્રીડમ અને ગુજરાત એ ખરા અર્થમાં ફ્રીડોમ છે. જો હું ગુરુદેવ ટાગોરના શબ્દમાં કહું તો વેર ધ માઇન્ડ ઇઝ ફ્રીડ આઉટ હિયર એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ એવો પ્રદેશ ગુજરાત છે. અરે આઝાદી તો ગુજરાતના સીએનએમાં છે, તે બંધિયાર નહીં હોવાની નિશાની છે. પ્રાચીન ગુજરાત એટલે લોથલ અને ધોળાવીરા, વિશ્વના સૌથી પ્રાચીન પરંતુ સભ્ય વિકસિત અને સાંસ્કૃતિક નગર રચના ધરાવવાનું ગૌરવ કર્યું તે ગુલામ પ્રદેશ કે માનસ મેળવી શકે ખરા? અરે ઇતિહાસને પૂછી જુઓ, ક્ષણ બધી વાંચી જુઓ, હારી ગયા હરેક સંસા વાત છે ગુજરાત છે, પુણ્ય પરથા એ પરિમલથી જો આઝાદીનું એ રીતે ભવ્ય ભારતનું અનુસંધાન ગુજરાત છે. પ્રાગૈતિહાસિક યુગમાં શ્રી કૃષ્ણ અને મધ્ય યુગમાં પારસીઓ અહિયાથી આવ્યા, કારણ કે સ્વાધીન રહેવાની સંજ્ઞાનું સરનામું ગુજરાત છે. છેક મૌર્ય વંશથી મૈત્રક વંશ સુધીના ઉદય અને અસ્તમાં ગુજરાતની ભૂમિકા રહેલી છે. અલ્લાઉદ્દીન ખિલજીએ ગુજરાતને જીતી લઈ દિલ્હી સલ્તનતનો ભાગ તો બનાવ્યું, પણ એક ગુજરાતી બંદા એવા સફરખાન મુઝફ્ફરે ગુજરાતમાંથી દિલ્હીની જંજીરો તોડી તેને ફરી આઝાદ કર્યું. મૈત્રક વંશમાં વલ્ભીપુર, સોલંકી યુગમાં અણહિલવાડ પાટણ, મુઘલ યુગ અને બ્રિટિશ ઇન્ડિયા વખતે અમદાવાદ અને આજના આ લોકશાહીમાં ગાંધીનગર ફક્ત પાટનગરો જ નહીં સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રતીકો બન્યા છે. 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની જ વાત લઈ લો, છેક દાહોદથી દ્વારકા સુધી લગભગ 10 વર્ષ ચાલેલો આ સંગ્રામ. આ સંગ્રામમાં રોટી અને કમલની શાનને ગુજરાતે આણંદના મુખી ગડબડદાસ, કાનદાસ અને ભુવા સાહેબ જેવા લગભગ 30-1000 બલિદાનોના કસુંબલ રંગે શોભાવી છે. અને નાના સાહેબ પેશવાએ તો આ સંગ્રામ પછી પણ આપણા સિફોર મુકામે જ ગુપ્તવાસ કર્યો હતો તેવી વાયકા છે. આઝાદીના મતવાળા ગુજરાતની આ તસવીર છે. તકદીર ભલે ને સાથ નાતી, સાહસ અમારી તદબીર છે. એ તદબીરના તણખા તો જુઓ, માનગઢમાં જલિયાવાલા બાગની નિયતિએ પહોંચેલો ગુરુ ગોવિંદનો પીર સમુદાય, પાન ચિતલિયાનો સંઘર્ષ, વડોદરાના ચાંદોદ કરનાલીમાં ભવાની મંદિરના અરવિંદ ઘોષના સાથીઓ બારીન્દ્ર ઉપેન્દ્ર જતીન દાસ, કચ્છી માળુ શ્યામજી કૃષ્ણ વર્મા, બેરિસ્ટર સરદારસિંહ રાણા, ચર્ચગઢમાં સૌ પ્રથમ તિરંગો ફરકાવનાર પારસી બાનુ મેડમ ભીખાઈજી કામા, સિંગાપુરમાં શહીદ થનાર ગદર અખબારના તંત્રી છગન ખેરાજ વર્મા, તેમના સાથી સુરતના ઇસ્માઇલ કાસિમ મનસુર, લાહોરમાં શહીદ થનાર અને ભગતસિંહજીના સાથી ભગવતી ચરણ વોરા, તેમના તેજસ્વી પત્ની દુર્ગા ભાભી, આઝાદી ફોજના સૈનિકો પ્રાણજીવન મહેતા, લીલાવતી મહેતા, હીરાબહેન બેટાઈ, પ્રથમ અધ્યક્ષ દાદાભાઈ નવરોજી, અને આ બધી જ માહિતી દસ્તાવેજ સ્વરૂપે લાવી આપનાર આપણા મહાન દેશભક્ત પત્રકારો અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણી. આ ધરતીના શૂરોના લીલા બલિદાનોમાં ભપક્યો કસુંબી નો રંગ. તેથી જ કમલેશભાઈ ઉપાધ્યાય લખે છે ને કે પાન ચિતલિયા દાંડી કૂચ ના કરતી આરતી, સ્વાતંત્ર રથને મળ્યા કુશળ ગુર્જર સારથી, ગલી નગર ને ગામ શહેરમાં અગે સ્વાધીન સંગ્રામની દિગ્મુંડ વિશ્વ પ્રાણી રહ્યું છે અહોભાવ સન્માનથી, જય ગરવી ગુજરાત, જય ગુણવંતી ગુજરાત. 1857ના સંગ્રામ વખતે ઓખા મંડળમાં જોધા માણેક અને મુનુ માણેકના વિદ્રોહને ભલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોરબંદરના દીવાનની મદદથી કચડી નાખ્યો, પણ એ જ દીવાન કરમચંદ ગાંધીના પુત્ર મોહનદાસ ગાંધીએ 1915 પછી ફક્ત 3 જ દાયકામાં ભારતની થર્મોપલી બનેલા એવા ખેડા અને બારડોલીના સત્યાગ્રહો, નેપોલિયનની પેરિસમાં જેવી દાંડીકૂચ, અભૂતપૂર્વ અસહકાર, નાઘાત તથા હિંદ છોડો ચળવળો જેવા આંદોલનો, ઇમામ હુસેન સાહેબની અહિંસા તથા રાજા હરિશ્ચંદ્રના સત્ય જેવા ગાંધીગીરીના શસ્ત્રોથી અંગ્રેજ સરકારને સાગર પાર ખસેડી મૂકી. અને માન્ચેસ્ટરની મિલો પણ આપણા ગુજરાતી સરકાર સામે હાફી ગઈ. અને ત્યાર પછી અર્ધા વિશ્વને બ્રિટિશ શાસનની ગુલામીમાંથી મુક્ત કરવામાં આ ગાંધી વિચારનો ફાળો રહ્યો છે. અને બિસ્માર્કને પણ શરમાવી દે તેવું અખંડ ભારતનું સર્જન કર્યું આપણા ગુજરાતી સરદાર વલ્લભભાઈ પટેલ. અને એ ભારત સંઘમાં
રાષ્ટ્રને સરળે ધરી દેનાર આપણા ભાવેણાના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, અને પોરબંદરના મહાત્મા ગાંધી, તો મોટી પાનેલીના મોહમ્મદ અલી જીના, ફક્ત 100 કિલોમીટરના એરિયામાં બબ્બે રાષ્ટ્રપિતા. આ છે ગુજરાતનો સ્વતંત્રતા માટેનો અદમ્ય જુસ્સો. તેથી જ ગવાયું છે ને કે હારિયા સરહદ ને હારિયા સીમાડા, પણ હાર્યું ના કોઈ દી ગુજરાત, હો રાજ મારું જીત્યું હંમેશા ગુજરાત. આઝાદી પછી પણ મુક્તિ ગુંગળાવતા પરિબળોને ગુજરાતે આઝાદીનો પરચો દેખાડ્યો છે. જતુભાઈ અદાણી, લલ્લુભાઈ શેઠ, ગુણવંતભાઈ પુરોહિત અને શામળદાસ ગાંધીનો જૂનાગઢ માટેનો આઝાદી સંગ્રામ, પારડીનો સત્યાગ્રહ, શંભુદાદા ત્રિવેદીના સત્યાગ્રહો, મહાગુજરાત ચળવળના મહારથી એવા ઇન્દુલાલ યાજ્ઞિક, શહીદ વીર વિનોદ કિનારીવાલા, નવનિર્માણ આંદોલનથી પ્રેરિત જયપ્રકાશની સમૂળી ક્રાંતિ, સંસ્થા કોંગ્રેસ અને મોરારજીભાઈ દેસાઈથી આજની નરેન્દ્ર મોદી સુધીની સરકાર, હોય ભલે ગમે તેવું નિરાશાજનક વાતાવરણ, ગુજરાતથી સ્વાતંત્ર્ય અગર ભેદી નાખશે આવગણ. અને છેલ્લે પેલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પણ એક ગુજરાતી સંજીવ મહેતાએ 2005